वर्ष 2014 માં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ મોડેલ વિલેજ યોજના હેઠળ સાંસદોને ગામ દત્તક લેવા માટે પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી હતી જેમાં અનેક સાંસદોએ અલગ અલગ ગામને દત્તક લીધા હતા ત્યારે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પંચમહાલના સણસોલી ગામને દત્તક લીધું હતું તો સાંસદે ગામમાં કેટલો વિકાસ કર્યો છે અને કેટલો નહીં જોઈએ આ અહેવાલમાં પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે સણસોલી ગામ જેને સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દત્તક લીધું છે લગભગ 5000 વ્યક્તિઓનું આ ગામ છેવાડાના વિસ્તારમાં છે જે સણસોલિયા હનુમાનજીના મંદિરને કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે પરંતુ જ્યારે વાત વિકાસની આવે ત્યારે આપ ખુદ સાંભળો ગ્રામજનોનું શું કહેવું છે આટલા સમય જે 3.5 વર્ષની આસપાસ સમય ગયો પણ પહેલાંની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ ફરક દેખાતો નથી યથાસ્થિતિ જ છે કોઈ ફરક નથી કોઈ સુવિધાઓ નથી કોઈ સુવિધામાં વધારો નથી થતો ગામની મુખ્ય સમસ્યાઓ તો મેઇન તો રોડ છે બરાબર છે રોડ છે પછી અત્યારે પીવાના પાણી પણ અમુક અમુક વિસ્તારમાં તકલીફ પડે છે આ બધી ઘણી તકલીફો છે અત્યારે અમારી સ્કૂલનું જે બિલ્ડિંગ છે હાઈસ્કૂલનું એ પણ જર્જરિત અવસ્થામાં છે જે કામો ફળવાયા હોય અને એ કામો સ્વતરે હજુ ચાલુ થયા નહીં અને ક્યારે થશે એ લોક માંગ છે બરાબર મને કોઈ લાગતું નહીં કે અહીં આગળ ઉદ્ઘાટન થયું હોય ક્યારે આવીને ઉદ્ઘાટન કરી ગયા હોય આ બધું જે સર્વે થયું હોય બધું કાગળીઓ પર જ ચાલે છે કામ થયેલું જ નથી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામને દત્તક લીધા બાદ વિકાસના કોઈ ખાસ કામ નથી થયા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ મસમોટા ખાડા અને તૂટેલી હાલતમાં બિસ્માર રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે બીજી તરફ ગ્રામજનો એવો આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે આટલા વર્ષોથી માત્ર 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો ગામમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં પાણી માટે 12 માસ તકલીફ તો રહે છે અમારા ગામમાં જાનનું દત્તક લીધું છે સાંસદે ત્યાંના ગામની અંદર રસ્તાનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે ગામમાં લાઇટનું પણ કોઈ વ્યવસ્થા નહીં રાતે 12 વાગ્યા પછી તમે ગામમાં નીકળો તો મશાનની અંદર નીકળ્યા એવું લાગે સાહેબ કોઈ ચેન્જિંગ નહીં એસટી પણ નથી આવતી બસની પણ વ્યવસ્થા નથી શિક્ષણની પણ એટલી બધી વ્યવસ્થા નથી આ વાત એવા લોકોની જે કહે છે કે ગામમાં વિકાસના કામ નથી થયા પરંતુ ગામમાં એક એવો પણ વર્ગ છે કે જે કહે છે કે સાંસદે ગામમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે આ ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં વીજળી પાણી શૌચાલય સહિતનો સરકારનો લાભ પણ મળ્યો છે પાણીની ટાંકી થઈ છે રસ્તાનું કામ થયું છે એમ બધું સારું કામ કર્યું છે એમને ગામમાં લોકો શું કહે છે એમના માટે એમની માટે સારું જ બોલે છે કોઈ ખોટું નથી બોલતા કેટલી વખત ગામમાં આવ્યા ગામમાં તો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આવે છે જ્યારે જ્યારે આમંત્રણ આપે કોઈ એવો પ્રોગ્રામ હોય તો આવે એની અંદર વિકાસની અંદર પંચાયત ઘરથી તે નદી તરફ ગટરનું કામ થયું શીશીના પંચાલ પરિયામાં કામ થયું પાઢિયા પરિયામાં શીશી રસ્તાનું કામ થયું અરખાપરા શીશી રસ્તાનું કામ થયું પછી ઊંચી પાણીની ટાંકી થઈ છે Zee 24 કલાકની ટીમે જ્યારે સણસોલી ગામમાં લોકો સાથે સંવાદ કર્યો ત્યારે ગ્રામજનોનો મિશ્ર પ્રતિસાદ દેખાઈ રહ્યો હતો પરંતુ જનતા ખરેખર શું ઈચ્છે છે એ તો 23મી મેના દિવસે જ ખબર પડશે માત્ર 4 લાખની ગ્રાન્ટથી આ ગામનો કોઈ પણ પ્રકારનો કહી શકાય તો સાંસદના દત્તક લીધેલા ગામ તરીકેનો વિકાસ હજુ સુધી નથી થયો તેવું અહીંના ગ્રામજનો માની રહ્યા છે અત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી એકદમ નજીકમાં છે ત્યારે પ્રભાતસિંહ દ્વારા આ ગામ માટે શું અને કેવા કાર્યો કરવામાં આવે છે જોકે હજુ પણ ચૂંટણી એકદમ નજીક છે ત્યારે કેટલાક જેવા કાર્યો છે રોડ રસ્તાના જેઓ તેઓની ભલામણથી પ્રગતિમાં છે અને હજુ પણ તેનું કામ ચાલુ છે જયેન્દ્ર ભોઈ Zee 24 કલાક પંચમહાલ